બારડોલીમાં જૈન સમાજ દ્વારા સૌથી મોટા અને પ્રમુખ મહાતીર્થ એવા શત્રુંજય તથા સમિત શિખર મહાતીર્થની રક્ષા માટે વિરાટ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. પાલીતાણા ખાતે આવેલા જૈનોના પવિત્ર એવા શત્રુંજય મહાતીર્થ પર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઝારખંડના સમિત શિખરની સરકાર દ્વારા પર્યટક સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને ઘટનાઓને લઈને સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે બારડોલી જૈન સંઘ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. બારડોલી નગરમાં સમસ્ત જૈન સંઘ દ્વારા વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના હીરાચંદનગર ખાતે આવેલા કુંથુનાથ જૈન દેરાસરથી વિશાળ રેલી નીકળી હતી, જે બારડોલી તાલુકા સેવા સદન ખાતે બારડોલી SDM ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ વિરાટ રેલીમાં ચારેય ફેરકાના જૈન ધર્મના ભાઈઓ બહેનો, વિવિધ સંઘ સંસ્થાઓ, વિવિધ મહિલા મંડળો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રજા આજ સુધી પોતાના સ્વાર્થ માટે, પોતાની માઇનોરિટી માટે કે પોતાના રિઝર્વેશન માટે જ્યાં ક્યારેક પણ સરકાર સામે ક્યારેક કોઈ માંગણી માંગી નથી કે એના માટે અમે કોઈ પ્રોટેક્ટ કર્યો નથી, પણ આજે આ જૈન સમાજ લાખોની સંખ્યામાં અનેક શહેરોમાં આજે પ્રોટેસ્ટ કરે છે. કેમ કરે છે? રેલી શા માટે? તો એના માટે એક જ જવાબ છે, અમારા પ્યાર પ્યારા જે તીર્થ સ્થાનો છે, જે શ્રદ્ધાના સ્થાનો છે, સમજ શિખર અને ક્ષત્રિય તીર્થની રક્ષા માટે આજે દરેક જૈન સમાજ આજે રોડ પર આવી ગયા છે. અમારા જે કેન્દ્ર બિંદુ છે, જૈન સમાજનું જે શ્રદ્ધાનું સ્થાન છે, એવા તીર્થ સ્થાનો સમજ શિખરજી ઉપર જે સરકારે જે નિર્ણય લીધો છે કે એને ટુરિસ્ટ પેલેસ બનાવવાનો જે નિર્ણય છે, તેનો અમે જૈન સમાજ સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અને શત્રુંજય તીર્થ ઉપર જે પણ જે અસામાજિક તત્વો અને જે પણ ત્યાંના જે સ્થાનિક લોકો છે, તે લોકો ખનન કરી જે પહાડોને નુકસાનો પહોંચાડી રહ્યા છે, તેની સામે અમારો જૈન સમાજ સખત વિરોધ કરી રહ્યો છે. અને ત્યાં જૈન અને જે લોકો અસામાજિક તત્વો, જે દારૂની ભઠ્ઠીઓ પણ ત્યાં ચાલે છે, ખરેખર જૈન સમાજની એક પ્રતિજ્ઞા હોય છે કે જ્યાં સુધી દાદાના દર્શન ના થાય ત્યાં સુધી જૈન સમાજના નાનામાં નાનો બાળક પણ કે મોટા મોટું વૃદ્ધ 85 વર્ષનો વયે પણ દાદાના દર્શન કરી અને ત્યાર પછી જ મોઢામાં પાણી મૂકે છે, તે તીર્થ ઉપર જો દારૂની ભઠ્ઠીઓ ચલાવતી હોય તો અમે કોઈ પણ સંજોગોમાં સહન કરી શકીએ એમ નથી. તો એના માટે અમે આ રેલી કાઢીએ છીએ. રેલી કુંથુનાથ હીરાચંદનગર જૈન દેરાસરથી બારડોલી સરદાર સેવા સદન સુધી આવ્યા છે અને અમે આવેદનપત્ર પ્રાંત સાહેબશ્રીને આપ્યું છે.